તો એ શંકા ક્યારેય શાસ્ત્રનું સુખ આવવા દેતી નથી. શ્રોતા વિવેકી હોવો જોઈએ. શ્રોતાના કેટલાક ધર્મ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. શ્રોતાએ કોઈ પણ વસ્તુ ખાતા પીતા એવી રીતે કથા ન સાંભળવી જોઈએ. પગ ઉપર પગ ચડાવી વસ્ત્રથી ગોઠણથી બાંધી એમ પણ કથા ન સાંભળવી જોઈએ. કથા દરમિયાન જગત વાર્તા માનોમાં ન થવી જોઈએ. પ્રેમથી શ્રદ્ધાથી ને આદરપૂર્વક કથાનું શ્રવણ કરે એ કથાના શ્રોતાના લક્ષણો છે. કથા શ્રવણ માટે બે વસ્તુ બહુ જરૂરી છે, એક શ્રદ્ધા અને બીજો વિશ્વાસ. આપણે હજી તો કથાનો પ્રારંભ કરી રહ્યા છીએ, 9 દિવસની આપણી યાત્રા છે. ખૂબ શ્રદ્ધાથી આ કથા સાંભળજો અને વિશ્વાસપૂર્વક આ કથા સાંભળજો. જો શ્રદ્ધા ને વિશ્વાસ ન હોય તો કથા કથા રહેતી નથી. શ્રદ્ધા ને વિશ્વાસ આ બે તત્વની જરૂર મનુષ્ય માત્રને જીવનના દરેક ક્ષેત્રમાં પડે છે. શ્રદ્ધા ને વિશ્વાસ વિના આપણે એક ડગલું પણ ચાલી શકતા નથી. આખો સંસાર શ્રદ્ધા ઉપર ને વિશ્વાસ ઉપર ટકેલો છે. તમારો બધાનો ગ્રહસ્થાશ્રમ વિશ્વાસ ઉપર ટકેલો છે. આપણે બધાના સંબંધો વિશ્વાસ ઉપર ટકેલા છે. જીવનનું એક એક ડગલું આપણે શ્રદ્ધા ને વિશ્વાસથી ભરીએ છીએ. જીવનની સામાન્યમાં સામાન્ય બાબતમાં પણ આપણને શ્રદ્ધા ને વિશ્વાસની જરૂર પડે છે. તો ભગવાન અને અધ્યાત્મની બાબતમાં તો શ્રદ્ધા એનું મૂળ છે. શ્રદ્ધા વિના અધ્યાત્મના માર્ગ ઉપર એક ડગલું પણ આપણે ન માંડી શકીએ, મંદિર ઉપર પહોંચવાની તો બહુ દૂરની વાત છે. રામાયણમાં તુલસીદાસજી બહુ સુંદર એક શબ્દ લખ્યો છે, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમેશ્વર. ભવાની અને શિવને તુલસીદાસજીએ શ્રદ્ધા ને વિશ્વાસનું રૂપ આપ્યું. બહુ સુંદર ઉપમા આપે કે યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમેશ્વર, કે જે વિના શ્રદ્ધા ને વિશ્વાસ આપે વિના સિદ્ધો પોતાના હૃદયમાં રહેલા એવા ભગવાનને પણ જોઈ શકતા નથી. ભગવાન હૃદયમાં હોય, સમીપે હોય, સામે હોય, છતાં પણ જો શ્રદ્ધા ન હોય ને વિશ્વાસ ન હોય તો એ ભગવાન આપણને દેખાતો નથી. દેખાય પ્રમાણ આપું શાસ્ત્ર. ભાગવત કહે છે 56 કોટી યાદવ હતા. 56 કોટી કહેતા 56 કરોડ. 56 કરોડ યાદવો હતા, પણ ઉદ્ધવ જેવા બેચારને બાદ કરતા કોઈને ખબર નહોતી કે આ કૃષ્ણ છે, બ્રહ્મ છે, નારાયણ છે, ભગવાન છે. ભગવાનના દીકરા હતા, ભગવાનની પત્ની હતી, ભગવાનની દીકરી હતી, ભગવાનનો ભત્રીજો અને ભગવાનનો ફૂવો હતો. રોજ ભેગા બેસી રમતા જમતા સૂતા તો પણ ઓળખી ન શક્યા કા મારી સામે બેસીને જે જમે છે ભગવાન છે. કારણ કે ભગવાનને જોવા માટે આંખ બે છે, એક શ્રદ્ધાની બીજી વિશ્વાસની. જીવાત્મા પરમાત્માનું દર્શન કરી શકે છે અને માટે જ શ્રોતા તરીકે સૌથી જરૂરી બે તત્વ છે શ્રદ્ધા અને વિશ્વાસ. શ્રદ્ધા અને વિશ્વાસ થકી આ કથા સાંભળીએ. 7મો પ્રશ્ન હતો કથાના અંતમાં, શ્રોતાઓએ વક્તાને શું આપવું જોઈએ? એ પ્રશ્ન આપણે છેલ્લા દિવસ માટે બાકી રાખીએ. સાત જવાબ જ્યાં શતાનંદ સ્વામી આપ્યા છે, એ જ સમયે હેમંતસિંહ પ્રશ્ન પૂછ્યો છે, ગુરુદેવ તમે કહો છો કે આ કથા સર્વ દુઃખની દૂર કરનારી છે, આ કથા મોક્ષની આપનારી છે. તમે કહો તો છો, પણ આજ સુધી આ કથાથી કોઈના દુઃખ ટળ્યા છે ખરા? તમે વાતો કરો છો આમ છે આમ છે, પણ કોઈનું ટળ્યું હોય તો માની કાલ કોઈ જાહેરાત કરે કે ભાઈ એક એવી દવા અમે શોધી છે, એક દવા લે પછી એને બધા રોગ મટી જાય. થોડી કોસ્ટલી છે, પણ એક જ ટીકડી લેવાની, કઈ પણ રોગ થયો હોય એક ટીકડી લે એટલે બધા રોગ મટી જાય. આપણે માનીએ ખરા?
આપણે શું કે આપે કોઈને મટો હોય તો કે તો લઈએ. હેમંત સિંહ સતાનંદ સ્વામીને પૂછે છે, ગુરુદેવ તમે કહો છો કે દુઃખ દૂર કરનારી કથા છે, પણ આ કથાથી કોઈના દુઃખ દૂર થયા છે ખરા? હેમંત સિંહ આ બધા પ્રશ્ન પૂછ્યો. એ જ સમયે સભામાંથી એક માણસ ઉભો થઈ હાથ જોડી કહે, હેમંત સિંહ તમે સ્વામીને ન પૂછશો એનો જવાબ હું જ આપું, તમે બીજે ક્યાંય પ્રમાણ શોધવા ન કરશો, હું એનું પ્રત્યક્ષ પ્રમાણ છું. સ્વામી સ્વામી આ કોણ છે? ત્યારે કથા કહેવામાં આવે, કાનપુરમાં માધવદાસ નામે એક બ્રાહ્મણ રહે છે. એ માધવદાસને કલ્યાણજી નામનો એક દીકરો છે. કલ્યાણજી બ્રાહ્મણ છે, વિદ્વાન છે, પવિત્ર પુરુષ છે, પણ કંઈક ભગવાનની ઈચ્છાથી આ કલ્યાણજીને પોતાના પૂર્વ જન્મનું જ્ઞાન થઈ આવ્યું. જ્ઞાન થઈ આવ્યું કે આ ગયા જન્મમાં આમ હતો, નરકપુરીમાં આમ દુઃખ ભોગવતો હતો. એ પોતે જે તે દુઃખ ભોગવ્યા નરકપુરીનું આખું દ્રશ્ય એ કલ્યાણજીની નજર સમક્ષ દેખાવા લાગ્યું. અનેક પ્રયત્ન કલ્યાણજી કરે છે પણ નજર સામેથી દ્રશ્ય હટતું નથી. ભયંકર પીડા ભોગવતા પોતાને પોતાને કલ્યાણજી જોવે છે. સહન થાય ની આંખ બંધ કરે તો પણ દેખાય, આંખ ખોલે તો પણ દેખાય. એને અનેક સાધના કરી, અનેક જપ તપ મંત્ર તંત્ર કર્યું, પણ છતાં યાતના ભરા દ્રશ્યો એ કલ્યાણજીની આંખ સામેથી હટ્યા નહીં. અને એમ કરતા કરતા કલ્યાણજી ઉપાય શોધતા તીર્થોમાં ફરતા 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 ગઢપુરમાં આવે. ગઢપુરમાં કોઈ એને કહ્યું, કલ્યાણજી આ દાદા ખાંચના દરબારમાં જાઓ, ગોપીનાથજી મહારાજનું સર્વાવતાર ઋષિ બંધાવેલું મંદિર છે, ત્યાં એક મોટા મોટા સંતો આચાર્ય શ્રી બિરાજે છે, ત્યાં તમે જાઓ તો ત્યાં તમને કદાચ કંઈક ફળ થાય. અને કલ્યાણજી કે હું આ સભામાં આવ્યો, આ સભામાં આવીને મેં આ સત્સંગી જીવન શાસ્ત્રની કથા સાંભળી, અને કથા સાંભળવાની જ્યાં મેં શરૂઆત કરી ત્યાં તો મારી આંખ સામે ફરતા યાતનામય દ્રશ્યો તત્કાળ મારી આંખ સામેથી હટ્યા. હૃદયમાં મને પ્રકાશ પ્રકાશ થયો અને પરમ સુખની મને પ્રાપ્તિ થઈ છે. આવું પરમ સુખ આપનારું, પરમ શ્રય આપનારું, પરમ કલ્યાણ સુધી લઈ જનારું એવો અલૌકિક અને અદભુત આ શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્ર છે. અપાર એનો મહિમા મુક્તાનંદ સ્વામી નવ અધ્યાયમાં લખ્યો છે. એ મહિમા વિભાગની કથાને આપણે એ રીતે પૂર્ણ કરીએ છીએ. બપોર પછીના શાસ્ત્રમાં શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્રની મૂળ જે કથા એનો આપણે આરંભ કરીશું. અત્યારે 2 મિનિટ માટે ભગવાનના નામનું સ્મરણ કરી, ભગવાનના નામને ધૂન કરી આ પ્રથમ દિવસની પ્રથમ સત્રની કથાને આપણે વિરામ આપીએ. ભાવથી પ્રેમથી શ્રદ્ધાથી તાલીના નાદ સાથે બધા જ ભગવાનના નામનું સ્મરણ કરીએ. સ્વામિનારાયણ.